प्रिय विद्यार्थी मित्रों, धोरण 6 विषय गणित प्रकरण 7 अपूर्णांक संख्याओ भाग 5 આપણે અગાઉના ભાગમાં સમ અપૂર્ણાંકની આપણે માહિતી મેળવી હતી. એના પછી આપણે જોવા જઈએ તો કે અતિસંક્ષિપ્તનું આપણે એક ઉદાહરણ જોયું હતું. હવે આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 146 ઉપર આપણે પ્રયત્ન કરવું આપ્યું છે, જેમાં આપણે અતિસંક્ષિપ્ત રૂપ આપણે શોધવાનું છે. જેમાં આપણે જોવા જઈએ તો આપણે પહેલી રકમ આપી છે, એની અંદર લખ્યું છે 15/5. તો હવે પેલું તો મેં તમને કહી કે ગુણાકાર ડાયરી કરીને બતાવ્યું હતું, પણ હવે આપણે આની અંદર બીજી સહેલી રીત કઈ છે જેમાં આપણે અવયવ ભૂલી ગયા. બરાબર, અહીંયા આપણને 15/75 પૂછ્યું છે, તો અહીંયા આપણે એવું કરીશું કે 15ના અવયવ કયા કયા પડે, તો એ પ્રમાણે આપણે જઈશું, તો જેનાથી તમને અતિસંક્ષિપ્ત રૂપ મેળવવાનું પણ સહેલું પડે. એટલે 15ના અવયવ કયા કયા, તો 1 × 15, 2 ના ઘડિયામાં 15 આવે, 2 ના ઘડિયામાં 15 ના આવે, 5 તારી 15, એટલે માટે 5 તારી 15 એટલે 3 અને 5. બીજા કયા ઘડિયામાં, તો 15ના ઘડિયામાં આવશે એટલે કે 15. તો આપણે એના 4 અવયવ છે 15ના, 1, 3, 5 અને 15. એવી જ રીતે જોવા જઈએ તો કે 75ના અવયવ કયા કયા છે, તો 1 તો આપણે પહેલા દરેક સંખ્યાનો અવયવ કરો, 1 છે, 25 તારી 75 જોવા જઈએ. બરાબર, તો આવી રીતે 5ના ઘડિયામાં પણ આપણે શું જોવા મળે છે, અવયવ જોવા મળે છે. પછી જોવા જઈએ 15ના ઘડિયામાં પણ જોવા મળે, એટલે 1, 3, 5, 15ના ઘડિયામાં મળ્યું આપણને, 25ના ઘડિયામાં મળ્યું, અને 75 એકા 75. બરાબર, તો આ રીતે પણ આપણને શું મળે છે, એના અવયવ જુદી જુદી રીતે મળે છે. હવે આ જોવા જઈએ તો આ બધી સંખ્યામાં સામાન્ય અવયવ કયા કયા મળ્યા, તો સામાન્ય અવયવ કયા કયા છે, તો 1, 3, 5 અને 15 આપણને શું મળ્યા, આ દરેક સંખ્યાના અવયવ મળ્યા. તો પણ આનો આપણે ગુસા કઈ રીતે થાય, તો કે આનો જે ગુસા છે એ શું થશે, 15 થાય, તો કે આનો આ સંખ્યાનો ગુસા શું થાય, 15. તો આપણે ગુસા ને લસા તો આપણને બધાને ખબર છે, તો એ બધાનો ગુસા શું થશે, તો કે એ બધાનો ગુસા આપણને કેટલો મળી રહે, 15 મળી રહે. બરાબર, તો આપણે આ શું કરવાનું છે, આ જે સંખ્યા છે એને શેના વડે ભાગી શકીએ, 15 વડે ભાગી શકીએ. બરાબર, તો આ જ રીતે અહીંયા લખું છું કે આનો અવયવ, તો અહીંયા શું લખીશ, 15/75 બરાબર શું મળીશ, 15/15 અને 75/15. બરાબર, તો આ રીતે આપણે શું કરી શકીએ, એટલે 15 એકા 15 અને 15 5 75 થયા, એટલે આપણે શું કરી શકીએ, 1/5, એટલે આપણને શું મળ્યું, આનું અતિસંક્ષિપ્ત રૂપ મળી રહે છે. બરાબર, તો આ રીતે જોવા જઈએ તો તમે આનું પણ શું કરી શકો છો, આનો ગુસા. બરાબર, આપણે આ અગાઉના ભાગમાં આપણે ગુસા દ્વારા પણ શું મેળવી શકીએ છીએ, એનો અવયવ મેળવી શકીએ છીએ. બરાબર છે ને, ગુસા લસા તમને યાદ હશે તો એ પ્રમાણે જ. તો આમ જોવા જઈએ તો અહીંયા 15 નો, તો કે 5 ધરી 15 અને 1 5 5, તો આપણને 5 ધરી 15 મળ્યો. અને 75 નો જોવા જઈએ તો 75 નો પણ આપણે શું મેળવી શકીએ, આવી રીતે લસા મેળવી શકીએ છીએ. તો આમ જોવા જઈએ તો 25 એકા 25, 25 2 50 અને 25 ધરી 75 થાય, એટલે 25 ધરી અને 5 5 25 અને 1 5 5, એટલે શું થશે, 5 5 25, એટલે આ બંનેનો સામાન્ય અવયવ શું થયો, આ રીતે થશે 5, અને 3 × 5 × 5, તો આ 5 5 ગયા અને શું મળ્યું આપણને, આ અને આ 3 3 ગયા, તો 5 એકલો વધ્યો, એટલે 1/5. આ રીતે પણ આપણે કરી શકીએ. બરાબર, તો આમ તો જોવા જઈએ તો આપણને આ લસાની રીત આપણને શું પડે, સહેલી પડે, પણ તો પણ તમને આ રીતે આપણે શું કરી લીધું, આપણે દાખલો ગણી લીધો. તો અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા 15 નું જોવા જઈએ તો શું થશે, 15/75 બરાબર શું કરીશું, 3 × 5 અને 3 × 5 × 5, એટલે આ 5 5 જતા રહ્યા, આ 3 3 ગયા, એટલે શું વધ્યું, 5 એકલો વધ્યું, એટલે 1/5. અમને શું મળ્યું, 15 નું અતિસંક્ષિપ્ત રૂપ મળ્યું. આમ તો જોવા જઈએ તો આપણને આ રીત સહેલી પડે. તમે કોઈ પણ રીતે તમે આ શું કરી શકો છો, દાખલો ગણી શકો છો. એવી જ રીતે હવે આપણે વાત કરીએ તો દરેક દાખલા આવે છે, બીજો એક લઈએ આપણે કે 42 ના છેદમાં
28 બરાબર આપણે બીજો દાખલો લઈએ 42 ના છેદમાં 28 તો એમાં પણ આપણે શું કરવાનું છે એમાં પણ તમે આ રીતે શું કરી શકો ગુસા વડે તમે આ દાખલો ગણી શકો છો બરાબર હવે 42 જોવા જઈએ તો 21 2 42 થાય 7 ફરી 21 1 સીધું 7 બરાબર તો આ રીતે આપણે શું મળશે દાખલા મળે હવે 28 જોવા જઈએ તો કે 14 2 28 7 2 14 1 સીધા 7 બરાબર તો હવે 42 ના છેદમાં 28 બરાબર શું થયા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 અને આપણે 28 ના મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 7 7 7 ગયા 2 2 જતા રહ્યા એટલે 3 ના છેદમાં 2 તો આપણે 42 ના છેદમાં 28 નો અતિ સંક્ષિપ્ત રૂપ શું મળ્યું 3 ના છેદમાં 2 તો આ રીતે તમારે પણ શું કરવાનું છે બાકીના જે દાખલા છે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આ રીતે તમે મેળવી શકશો બરાબર અને તમારે શું કરવાનું છે દાખલા જાતે ગણવાના રહેશે હવે વાત કરું તો સ્વાધ્યાય 7.3 પાના નંબર 146 હવે આપણને અપૂર્ણાંક સ્વરૂપે લખો શું આ બધા સમ અપૂર્ણાંક છે બરાબર એ રીતે શું કરવાનું છે તમારે દાખલા શોધવાના છે ધારો કે આપણને અહીંયા એ માં આપ્યું છે પહેલું આપ્યું છે એની અંદર શું કર્યું છે આ ભાગ છાયાંકિત કરેલો છે બીજું આપ્યું છે એના કેટલા ભાગ છે 4 ભાગ કરેલા છે એમાંથી 2 ભાગમાં શું કરેલું છે છાયાંકિત કરેલો છે ત્રીજો છે એના કેટલા ભાગ કરેલા છે 6 ભાગ કરેલા છે એમાંથી 3 ભાગ શું કરેલા છે છાયાંકિત કરેલા છે અને એવી જ રીતે પછી આગળ માં 8 ભાગ છે આ રીતે શું કરેલા છે 8 ભાગ કરેલા છે એમાંથી 4 ભાગ શું કરેલા છે છાયાંકિત કરેલા છે હવે આમાંથી છાયાંકિત નો ભાગ તો આમ જોવા જઈએ તો આપણને શું મળશે 1/3 મળશે બીજું છે એ શું જોવા મળે કે આપણે 4 ખાના છે પણ 2 છાયાંકિત કરેલે 2 ના છેદમાં 4 પછી કેટલા છે તો કે એની અંદર 6 છે આપણને કુલ અને કેટલા છાયાંકિત એટલે 3 એટલે 3 ના છેદમાં 6 તો આ રીતે આપણે જોવા જઈએ તો આપણને મળશે હવે આની અંદર કેટલા છે તો કે 8 કુલ 8 છે ને છાયાંકિત કરેલા 4 છે તો અહીંયા શું થશે 4 2 એટલે 2 2 4 થશે એટલે 2 મળ્યા એટલે મને મળશે 1 ના છેદમાં 2 હવે 6 છે તો શું થશે 3 2 6 એટલે માટે મને અહીંયા મળશે 1 ના છેદમાં 2 હવે શું મળશે શું મળે 4 2 8 એટલે 1 ના છેદમાં 2 તો આ રીતે મને શું મળ્યું બધાના અપૂર્ણાંક કેવા મળ્યા સરખા મળ્યા એટલે માટે હું આથી કહી શકાય કે આથી 1 ના છેદમાં 2 2 ના છેદમાં 4 3 ના છેદમાં 6 અને 4 ના છેદમાં 8 એ સમ અપૂર્ણાંક અથવા તો સમાન અપૂર્ણાંક સમાન અપૂર્ણાંકો છે અપૂર્ણાંકો છે એમ આપણે કહી શકીએ બરાબર તો આ રીતે હવે આ શું છે આપણે સલગ દાખલા છે તો આ રીતે દાખલા નંબર 1 તમારે કરવાનું રહેશે દાખલા નંબર 2 ની વાત કરીએ તો દાખલા નંબર 2 માં આપણે શું કીધું છે જુઓ કે એમાં પણ આપણને આકૃતિ આપી છે અને એમાં પણ આપણે શું કરવાનું છે આ રીતે જ એના અપૂર્ણાંક શોધવાના રહેશે હવે દાખલા નંબર 3 માં કહી કહે છે કે નીચે આપેલા દરેક ચોરસમાં સાચી સંખ્યા મૂકો તો હવે આપણે શું કીધું સાચી સંખ્યા મૂકવાની છે પણ અહીંયા આપણે કઈ રીતે રકમ આપેલી છે એ તમે રકમ ધ્યાનથી જુઓ તો એની અંદર આપણે લખ્યું છે 2 ના છેદમાં 7 2 ના છેદમાં 7 બરાબર 8 ના છેદમાં શું છે 8 ના છેદ આપણે શું કરવાનું છે શોધવાનો છે તો આપણે આ સંખ્યાને આપણે કેવી રીતે મેળવી શકીએ તો હવે આપણે આગળ જોયું તો આગળના જે દાખલા સમાન અપૂર્ણાંક જોયા એમાં કે પહેલામાં પહેલી જે સંખ્યા છે એનો છેદ અને બીજાનો અંશ એટલા માટે હું અહીંયા આપણે લખીએ કે 2 ના છેદમાં 7 બરાબર 8 ના છેદમાં શોધવાનો છે એટલા માટે હવે આપણે શું કરીશું શું કે 7 ગુણ્યા 8 છેદમાં આ જે આવે છે એના એ જ બરાબર એટલે માટે શું થશે કે 7 37 49 7 8 56 56 ના છેદમાં 2 આનો ભાગાકાર કરો તો કે 28 2 શું થાય 56 થાય તો કે 28 2 એટલે આપણે શું મળ્યો 28 મળ્યો તેથી શું થશે 2 ના છેદમાં 7 અને 8 ના છેદમાં 28
અપૂર્ણાંક આપણને મળે બરાબર તો આ રીતે પણ આ દાખલા પણ સેટા છે કે ફક્ત આપણે શું કરવાનું છે ગુણાકાર કરવાનો રહેશે એવી જ રીતે આપણે બીજો એક દાખલો જોઈએ કે 45 ના છેદમાં 60 અને 15 ના છેદમાં આપણે શું કરવાનું છે એમાં પણ આપણે શું શોધવાનું છે ચોરસ શોધવાનું રહેશે તો એમાં પણ આપણે આ રીતે દાખલા આપણે ગણી શકીએ ને કે 45 ના સામે આપણે કોઈ સંખ્યા નથી અને 60 ગુણ્યા 15 બરાબર તો 45 ની આપણે શું કરવાની છે એની સંખ્યા શોધવાની રહે તો શું કરીએ આપણે 15 6 90 થાય અને બીજું 0 એટલે કેટલા થયા 900 તો હવે આ 45 છેદમાં જતા રહે એટલે 900 ના છેદમાં 45 એટલે તમે આ જે સંખ્યા છે એ સંખ્યાનો ભાગાકાર કરો તો આપણે શું મળે 20 સંખ્યા તેથી અપૂર્ણાંકમાં આપણે શું મળશે 45 ના છેદમાં 60 બરાબર 15 ના છેદમાં 20 બરાબર તો આ રીતે આપણે શું મળે એ આપણો અપૂર્ણાંક મળે છે તો આ જ રીતે તમારે શું કરવાનું છે દાખલા નંબર 3 એ તમારે આ રીતે તમે દાખલા ગણવાના રહેશે અને એના પછી વાત કરીએ કે દાખલા નંબર 4 ની એમાં પણ સમઅપૂર્ણાંક આપણે સમઅપૂર્ણાંક બી શીખી ગયા એમાં આપણને છેદ આપેલો છે બરાબર છેદ આપ્યો છે અને અંશ આપણને શોધવાનો છે તો એમાં પણ આપણે શું કરવાનું છે આ જ રીતે ગુણાકાર કરવાના છે તમે આનો પ્રયત્ન કરજો તો અને આપણે એ આવતા ભાગમાં જોઈશું ભાગ 5 આપણે પૂર્ણ કરીએ છીએ